ના લીધે, એ આપણા સ્વાર્થ ના લીધે આપણે પછી કે બધી બાબતો કરીએ છીએ. આજે બોલો ઓમથી પાછળ એ તમારે ને મારી આગળ છે. કદાચ તમારી અને બીજાઓની નજરમાં કદાચ કોઈ પણ વ્યક્તિ કદાચ અથવા હું એ નાનો હોય, કદાચ બીજા કોઈની દ્રષ્ટિમાં તમે કદાચ નાના હોય, પણ ઈશ્વરની નજરમાં વાળો તમે ને હું બહુ મહાન છીએ. ઈશ્વરની નજરમાં તમે ને હું બહુ મહાન છીએ. પણ ક્યારે? જ્યારે તમે હું ઈશ્વરના રાજ્યને શોધીશ, ઈશ્વરના માર્ગમાં ઈશ્વર જે તમને મને કહે છે એ તમે ને હું કરીશ, તો કે તમે ને હું ઈશ્વરના રાજ્યને શોધકારા બનીશ. બાકી તો આપણે આ સમયમાં આપણે બીજાઓના વાત શોધનારા જ આપણે બનીશું. આપણે ઈશ્વરના રાજ્યને શોધનારા નહીં, પણ આપણે કહે છે કે બીજાના વાત શોધનારા આપણે બનીશ. પણ બરો આપણે એ પ્રમાણે નહીં, પણ આપણે કહે છે કે સર્વ એક તરફ મૂકીને ઈશ્વરના રાજ્યને કહે છે કે આપણે શોધવાનું. પણ આપણો કહે છે કે હજુ પણ આપણો હજુ પણ કહે છે કે કઈ તું છે એ વિચારે છે.
પોતાની જાતને પ્રશ્ન કરે છે, હું શું કરું? આજે કહી રહ્યા છે કે મિલકત મારી જે છે અને મિલકત હું ક્યાં મૂકું, મારી પાસે જગ્યા નથી, હું શું કરું? અને ત્યારબાદ કે છે કે યજમાન પક્ષમાં કે છે કે હું આમ કરીશ. ત્યાર પછી એ પોતે કે છે કે એ જવાબ આપે છે, હું આ પ્રમાણે કરીશ, અઢારમા વચનમાં લખ્યું છે પ્રમાણે, તો કે છે મારી વાતાવરણ પાડી નાખીશ અને હું તે કરતા મુક્તિ બાંધીશ, અને કે છે કે ત્યાં મારું બધું જ કે છે રાખ અને મારી બધી મિલકત સીમિત પોતાના સુધી જ કે છે કે એ બાબતે વિચારે હું શું કરું અને હું આ કરીશ. એટલે કે તે જે સ્વાર્થ એ વ્યક્તિને કે છે કે સીમિત રાખે, જેનો જે સ્વાર્થ હોય ભલે ઘણી બધી મિલકત હોય સંપત્તિ હોય, પણ એને એને જે સીમિત જે છે એ સીમિતમાં રહીને એ જે કરે છે એ આગળ કરવા દેતો નથી, અને તમારે એ સીમિતમાં રહીને જ એ કામ કરે. મારે બસ આટલું આપવું છે, બસ એટલું જ આપવાનું છે, મારે આટલું કરવાનું છે, બસ એટલું જ કામ કરવાનું છે. પછી તો બધું છે ને, વર્ષ તરીકે આપણે આવે છે, માસિક દાન લેવામાં આવે છે, પછી આભાર સુધી લેવામાં આવે છે, ઘણા બધા કામ કરવામાં આવે છે, ઘણા બધા બ્રહ્મના સેવકો આવે છે. સીમિત જ્યાં મારે જે આપવાનું છે એ સીમિતમાં જ, અને પછી કે તેઓ હું આમ કરીશ. અને એ રીતે કહે છે કે અહીંયા કારણ છે કે એ વ્યક્તિ ધનવાન માણસ પણ કહે છે કે એ સ્વાર્થ એનો પોતાનો સ્વાર્થ હતો અને સીમિતમાં કહે છે કે કામ કરે. અને એ રીતે ભાવો કદાચ આ સમયમાં પણ એ સીમિતમાં જો તમે ને હું જો કામ કરતા હોય ઈશ્વર સીમિત રાખી નથી, તમારા માટે એ કોઈ બાબત સીમિત રાખી નથી. પ્રભુએ આપી શું કરીશ?